અમદાવાદ સુરત વડોદરા વગેરે મહાનગરોમાં અશાંત ધારો અમલમાં છે આ કાયદા હેઠળ નિશ્ચિત વિસ્તારમાં કોઈ એક ધર્મ વિશેષના લોકોની વસ્તી વધી ન જાય તથા તેમના દ્વારા અન્ય ધર્મના લોકોની કનડગત ન થાય એ માટે આવા વિસ્તારોમાં અન્ય ધર્મના લોકોને મિલકત વેચવા પૂર્વે કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી હોય છે ઉલ્લેખનીય છે કે જામનગરમાં પંચવટી વિસ્તારમાં બે પ્લોટો અંગે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ ચાલે છે જ્યારે ફાયરિંગ સોપારી આપવી અને ગેરકાયદે જમાતખાના ચલાવવા જેવી પ્રવૃત્તિઓ ભૂતકાળમાં સામે આવી છે ત્યારે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા સ્થાનિકોએ રજૂઆત કરી છે શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી પણ આ જ વિસ્તારમાં વસવાટ કરતા હોવાથી મેયર સહિતના સ્થાનિકોએ કલેક્ટરને આવેદન પાઠવી આ સમગ્ર મુદ્દે રજૂઆત કરી છે જામનગર શહેરમાં આજે કોરોનાના ઓગણીસ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ એકવીસ કેસ નોંધાયા છે એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે બીજી તરફ બુસ્ટર ડોઝ માટેનું વેક્સિનેશન અભિયાન વેક્સિનના જથ્થાના અભાવે અટકી પડ્યું છે અઢારથી ઓગણસાઠ વર્ષની વયજૂથના લોકોના ફ્રી વેક્સિનેશન અભિયાનના ત્રીજા દિવસે વેક્સિનનો સ્ટોક ખૂટી પડતા આજે વેક્સિનેશન અભિયાન બંધ રાખવાની ફરજ પડી હતી આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ આવતીકાલ સુધીમાં જ કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો આવી જશે જે પછી વેક્સિનેશન અભિયાન પૂર્વવત થઈ જશે તેવું અનુમાન છે જામનગરમાં સદીઓથી પરંપરાગત રીતે નાગેશ્વર વિસ્તારમાં નદીના પટમાં શ્રાવણી મેળો યોજાતો હતો સમય જતાં તળાવની પાળ અને પછી પ્રદર્શન ગ્રાઉન્ડમાં મુખ્ય મેળો યોજાવા લાગ્યો આ વર્ષે તંત્રે નદીના પટમાં મેળા માટે મનોરંજક સાધનો તથા સ્ટોલ માટે એક પણ વેપારીએ ટેન્ડર ન ભરતા હવે રીટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે